नमस्कार विद्यार्थी मित्रों, धोरण चार विषय गणित प्रकरण छापू चौदह स्मार्ट चार्ट भाग एक। स्मार्ट चार्ट એટલે કે આમ આપણે જોવા જઈએ ને તો આપણે ત્યાં રોજબરોજ આપણે સમાચાર પત્ર ન્યૂઝપેપર કહીએ એ આપણા બધાને ત્યાં મોટા ભાગે આવે છે, જેની અંદર આપણને ઘણા બધા આંકડાકીય માહિતી આપણને જોવા મળે, જેમાં આપણે વસ્તીને લઈએ અથવા તો સાક્ષરતા દર એટલે કે ભણતરનો દર જોઈએ। હવે તો આપણે અત્યારે કોરોનાનો દર ચાલી રહ્યો છે તો અત્યારે કેટલા ટકા લોકો મૃત્યુ પામે છે એનો દર જોઈએ, બરાબર। તો આ રીતે આપણે જુદા જુદા આંકડાકીય માહિતી આપણને જોવા મળે છે, અને એ આંકડાકીય માહિતી શેના આધારે હોય છે તો કે સ્માર્ટ ચાર્ટના આધારે હોય છે। એટલે સ્માર્ટ ચાર્ટના આધાર ઉપરથી આપણે શું જોવાનું છે, આલેખની ગણતરી આપણે એના પરથી શીખીશું। એટલા માટે એ આંકડાકીય માહિતી ને આપણે મેળવવી, એની જાણકારી મેળવવી એ શું છે, ખરેખર એક સ્માર્ટ ચાર્ટ છે। તો એની આપણે ચાલો આપણે માહિતી આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે આપણે પહેલા મેળવીશું। તો આપણે પાઠ્યપુસ્તકનું પાના નંબર જુઓ 162 ઉપર આપણને કીધું છે કે કેટલાક કલાક, એમાં ઘણા બધા મિત્રો છે જે અમુક મિત્રો છે એ શું કરે છે, એ રેડિયો સાંભળી રહ્યા છે ને અમુક મિત્રો છે ટીવી જોઈ રહ્યા છે। તો અહીંયા આપણે શું કહે છે કે હવે તો આમ તો વેકેશનનો સમય હોય એટલે મોટા ભાગે બધાને આ જ કામ હોય, એક તો ટીવી ને એક મોબાઈલ, બરાબર। તો એવી જ રીતે આપણને ખબર જ છે, તો હવે તો આપણે ગણતરી તો આપણને ખબર જ છે કે કરવાની જરૂર છે જ નહીં, મોટા ભાગના છોકરાઓ મોટા ભાગે મોબાઈલ અને ટીવી પાછળ જ સમય વિતાવતા હોય છે। આપણે પાઠ્યપુસ્તકમાં શું કહે છે, જુઓ કે અમે સૌ ટીવી જોવાનો અથવા રેડિયો સાંભળવાનો આનંદ માણી રહ્યા છીએ, આમાં અમે કેટલો સમય પસાર કર્યો, એમાં એ લોકો આપણને પ્રશ્ન આપણે એના આધારે પ્રશ્ન આપ્યા છે કે એમાં એ લોકોએ કેટલો સમય પસાર કર્યો છે। તમે દરરોજ ટીવી અથવા રેડિયોની સામે કેટલો સમય પસાર કર્યો તેની નોંધ કરો, આમ એક અઠવાડિયા સુધી કરો અને એક અઠવાડિયામાં પસાર કરેલ સમય લખો, બરાબર। આમ તો ખરેખર જોવા જઈએ તો આમ એવું કહું કે હું દરરોજ એક કલાક ટીવી જોઉં છું, બરાબર, હું રોજ એક કલાક ટીવી જોઉં છું, તો સાત દિવસમાં કેટલા કલાક ટીવી જોઈશ, તો સાત કલાક। 15 દિવસ એટલે કે એક પખવાડિયું એમ કહેવાય ને, એટલે એક પખવાડિયાના કેટલા કલાક થયા, તો કે 15 કલાક। અને એક મહિનાના એટલે એક મહિનાના દિવસ કેટલા, તો એક મહિનાના 30 દિવસ, એટલે હું કેટલા કલાક ટીવી જોઈશ, તો કે 30 કલાક ટીવી જો એમ કહી શકાય, બરાબર। તો આ રીતે આપણે શું કુદ દર્શાવવું છે કલાકના આધારે। એવી જ રીતે તમે જો કદાચ 2 કલાક તમે ટીવી જોતા હોવ તો 2 કલાક 3 કલાક જોતા હોય તો આમ તો પછી એ આંખ માટે નુકસાનકારક છે, બરાબર। પણ આ તો શું છે, આપણે ગણતરીના આધારે આપણે 1 કલાકનું અહીંયા લખ્યું છે। ચાલો તો અહીંયા પછી શું કહે છે, તો તમે એક મહિનામાં કેટલો સમય પસાર કરશો, તો એવી જ રીતે આપણે આજે કર્યું એક મહિના એટલે કે 30 × 1 = 30, આપણને આ રીતે ગણતરી આપી છે એટલે 30 કલાક એમ, બરાબર છે। એના પછી છે કે તમારા દોસ્તો પાસેથી શીખો કે તે અઠવાડિયામાં કેટલો સમય પસાર કરે છે, એટલે કેટલો સમય પસાર એટલે કે રેડિયો જોવામાં, રેડિયો સાંભળવામાં અને ટીવી જોવામાં કેટલો સમય પસાર કરે છે તે આપણે નોંધવાનું છે। તો એવી જ રીતે અહીંયા આપણે અહીંયા એક પોસ્ટ બનાવ્યું છે કે કેટલા કલાકો સુધી ટીવી જુએ અથવા તો રેડિયો સાંભળે છે, એક અઠવાડિયામાં વાત કરી છે। કેટલા બાળકો 6 કલાકથી વધુ ટીવી જુએ છે, કેટલા બાળકો આમ જોવા જઈએ તો 8 બાળકો આપણે અહીંયા લખીએ, 6 કલાક કેટલા બાળકો જોવે છે, તો કે 9 બાળકો, 5 કલાકમાં 11, 4 કલાકમાં 13, આમ પણ તમે કોઈ પણ અંક એનો લખી શકો છો। એના પછી છે 3 કલાક, તો 3 કલાકમાં 10 બાળકો, 2 કલાક ટીવી જોનાર બાળકો કેટલા, તો કે 7, 1 કલાક ટીવી જોનારા 4, અને કેટલા બાળકો ટીવી જ જોતા નથી એ તો કદાચ બની શકે, એટલા માટે આપણે અહીંયા લખું છું 1, બરાબર। તો આ રીતે જુદા જુદા આપણે શું છે અહીંયા અંક આપણને અહીંયા આપેલા, એટલે એના આધારે આપણે લખ્યા છે કે અહીંયા ધારેલી સંખ્યા અહીંયા લખી છે, પણ તમે એવા કોઈ મિત્રોને જાણતા હોય અને એ પ્રમાણે તમે આ અંક તમે એના લખી શકો છો। તો શું કહે છે કે હું ટીવી 24 કલાક જોઉં, તે મારા માટે સારું કે ખરાબ, જો તમે 24 કલાક જો તમે ટીવીની સંવેદનશીલ હોવ, ટીવી જ જોયા કરો, તો એ તમારી માટે સારી બાબત નથી, એ કેવી છે, ખરાબ બાબત છે। તમારે આંખોને નુકસાન પહોંચાડે છે પણ તમારા શરીરને પણ શું થાય છે, એની અસર થાય છે,
એટલા માટે એ આપણે 24 કલાક ટીવી જોઈએ એ સારી બાબત નથી. વધારેમાં વધારે જોવા છે તમે એક અથવા દોઢ કલાક સુધી તમે ટીવી જોઈ શકો. તો આ જ રીતે આપણે જે પ્રમાણે આ કોષ્ટક બનાવ્યું છે આ કોષ્ટકના આધારે આપણે અહીંયા પ્રશ્ન આપેલા છે. ચાલો જોઈએ એ પ્રશ્નના આધારે આપણે જવાબ કેવી રીતે આવશે એની માહિતી મેળવીએ. તો અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે ટીવી જોવું અને રેડિયો સાંભળવું. તો કે જે ખાલી જગ્યા બાળકોએ 6 કલાકથી વધુ સમય એક અઠવાડિયામાં પસાર કર્યો, 6 કલાકથી વધારે બરાબર, તો 8 બાળકો એટલે તમારે લખવાનો 8 નો અંક લખવાનો. પછી ખાલી જગ્યા બાળકોએ બિલકુલ ટીવી જોવામાં સમય પસાર કર્યો નથી, તો કહો એક જ બાળક છે જેને ટીવી જોવામાં સમય પસાર કર્યો નથી. તો મોટા ભાગના બાળકોએ ખાલી જગ્યા કલાકમાં ખાલી જગ્યા કલાક અઠવાડિયામાં પસાર કર્યા. આમ તો જોવા જઈએ ને તો સૌથી વધારે કેટલા 4 કલાકમાં એટલે કે 13 બાળકોએ 4 કલાક સુધી ટીવી જોયું હશે, સૌથી વધારે બાળકો આમ કહેવાય. એના પછી છે ખાલી જગ્યા બાળકોએ 3 કલાક કરતાં વધુ સમય પસાર કર્યો બરાબર. આમ જોવા જઈએ ને તો 3 કલાકથી 4 કલાક એટલે બરાબર 5 કલાક, 6 કલાક અને 6 થી વધારે, તો આમ તો જોવા જઈએ ને જો 11 છે, 13 છે, 8 છે અને 9 છે. એટલે આ 13, 11, 9 અને 8 નો સરવાળો તમે કરો તો આપણને શું મળે જવાબ, એ તમારે જવાબ લખવાનો છે. તો આ રીતે તમારે શું બનાવવાનું, આવી રીતે કોષ્ટક છે એ કોષ્ટકમાં તમારે એના તમારા મિત્રોના આધારે તમારે એની ગણતરી મેળવવાની અને એ ગણતરીના મુજબે તમારે શું કરવાનું, આ રીતના પ્રશ્નના જવાબ લખવાના છે. એના પછીનો તમે પ્રશ્ન જુઓ કે કયો કાર્યક્રમ, એના પછી આપણને આપ્યું છે કે કયો કાર્યક્રમ. શું કહે છે, ટીવી અથવા રેડિયોમાં જુદા જુદા પ્રકારના ઘણા કાર્યક્રમો જેમ કે કાર્ટૂન છે, સમાચાર છે, રમત છે, સંગીત મનોરંજન શ્રેણી આવે છે. જુહીના પિતા સિરિયલ જોવાનું પસંદ કરે છે, તેની માતા રમત ગમત પસંદ કરે છે અને જુહીને સમાચારનો કાર્યક્રમ ગમે છે બરાબર. તો આ પ્રમાણે આપણને અહીંયા કોષ્ટક આપણને આપ્યું છે અને એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના. એટલે કે છે કે શું તમારા કુટુંબમાં મનપસંદ એક કાર્યક્રમ અને એક કે જે તમને ના પસંદ હોય તેનું નામ પૂછો અને તેનું કોષ્ટક બનાવો. તો ધારો કે હું અહીંયા લખું છું કે કુટુંબના સભ્યો. તો આપણા કુટુંબમાં કયા કયા સભ્યો છે, તો આમ જોવા જઈએ ને તો આપણે શરૂઆત કરીએ આપણા મમ્મીથી બરાબર. તો આમ તો જોવા જઈએ તો શું લખાય, પહેલા માતા, પછી આવશે આપણા પપ્પા, પછી આવશે ભાઈ, બહેન, પછી બરાબર ભાઈ બહેન, પછી તમે લખો દાદા દાદી કાકા, દાદા દાદી અને કાકા, તો આ રીતે પણ આપણે લખી શકીએ બરાબર. તો હવે આ શું થયું, આપણા કુટુંબના સભ્યો થઈ ગયું બરાબર. આ શું થયું, આપણા કુટુંબના સભ્યો. હવે એના પછી લખવાનું છે પસંદગીનો કાર્યક્રમ, પસંદગીનો કાર્યક્રમ અને અહીંયા ના પસંદગીનો કાર્યક્રમ બરાબર. કયો પસંદ છે અને કયો પસંદ નથી એ રીતે લખવાનું. મમ્મીને શું ગમે, સિરિયલ ગમે બરાબર. મમ્મીને શું ગમે, સિરિયલ. પણ શું ન ગમે, તો એક તો સમાચાર એમને ગમે નહીં બરાબર. સમાચાર મમ્મીને ગમે ના ગમે. એવી જ રીતે પપ્પાને શું ગમે, સમાચાર ગમે. પપ્પાને શું ગમે, સમાચાર. તો પપ્પાને શું ન ગમે, તો પપ્પાને સિરિયલ ન ગમે. શું ન ગમે, સિરિયલ. એવી જ રીતે ભાઈ છે, એ ભાઈને શું ગમે, ફિલ્મો જોવાનું ગમે. ભાઈને શું ગમે, ફિલ્મો જોવાનું અને તેમને સમાચાર જોવાનું ગમે નહીં. એવી જ રીતે બહેન છે, તમે બહેનને શું ગમે, કાર્ટૂન જોવાનું. શું ગમે, કાર્ટૂન જોવાનું ગમે છે. તો એવી જ રીતે કાર્ટૂન તો પણ પપ્પા સમાચાર જોતા હોય તો કેવું થાય, એટલે બહેનને સમાચાર પણ ગમે નહીં. એવી જ રીતે દાદાને શું ગમે, દાદાને અને દાદીને બંનેને ધાર્મિક કાર્યક્રમો વધારે ગમે બરાબર. કયા કાર્યક્રમ, એટલે કે જેની અંદર ભજન આવતા હોય બરાબર, કથાઓ આવતી હોય, એવા એવી ચેનલ ગમે, એવા કાર્યક્રમો ગમે
બરાબર શું ન ગમે તમને અમુક સ્પોર્ટ ની એટલે કે રમત ગમત ની છે ફિલ્મો છે એ ન ગમે તેમને કયા કાર્યક્રમ ન ગમે તો ફિલ્મો ના કાર્યક્રમો ના ગમે શું ગમે ફિલ્મો ગમે નહીં એવી જ રીતે કાકાને શું ગમે તો કાકાને રમત ગમત ગમે કાકાને શું ગમે રમત ગમત ના કાર્યક્રમો ગમે અને તેમને શું ન ગમે તો આજે કાકા છે કામ તો કાકાને સિરિયલ ગમે નહીં કાકાને સિરિયલ ગમે कार्यक्रम पसंद है क्या नहीं लखवानुं आधारे प्रश्न आपेला है मोटा भागना कुटुंब सभ्य ने शुं पसंद है क्या कुटुंब सभ्य ने क्या कार्यक्रम पसंद नहीं आ प्रश्न वाँचवानो अने तमारे आना आधारे प्रश्नों ना जवाब तमे नोटबुक में लखवानो अने आ जितनो प्रश्न तमे जुओ तो पारा नंबर 164 ऊपर पण आपणने अहींया आपेलो छे तो आज प्रमाणे तमारे आने पण तमारे कार्यक्रम छे ए कार्यक्रम माने क्या पसंद छे अने क्या पसंद नथी अने एना आधारे ने प्रश्न ना जवाब तमारे जाते तमारी नोटबुक में लखवाना छे आ साथे आपणे भाग 1 अहींया पूर्ण करीए छीए।